દીવ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા કુકમ હેલ્પર બહેનો માટે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. દીવ સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગના સભાખંડ ખાતે દીવ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા કુક કમ હેલ્પર બહેનો માટે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત દીવ જિલ્લાની 17 સરકારી અને 1 અર્ધ સરકારી શાળાઓના કુલ 97 કુક કમ હેલ્પર બહેનોને તાલીમ આપવામાં આવી રહેલ છે. આજે પ્રથમ દિવસે બે દિવસીય કાર્યશાળાના શુભારંભ પ્રસંગે દીવ જિલ્લા શિક્ષણ અધિકારી આર કે સિંઘ, દીવ જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી પિયુષ મારુ, દીવ જિલ્લા ફૂડ સેફ્ટી અધિકારી રોહિત સોલંકી, સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દીવના એડીપીઓ અરવિંદ સોલંકી તેમજ દીવની હોટેલ અપનાના પ્રોફેશનલ શેફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે માં સરસ્વતીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને બે દિવસીય આયોજિત કાર્યશાળાનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ દીવ જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને સ્વચ્છ સ્વસ્થ અને પોષણયુક્ત આહાર આપવાનો છે, જેના માટે દીવ જિલ્લાની તમામ કુક કમ હેલ્પર બહેનોને ડૉક્ટર, ફૂડ ઇન્સ્પેક્ટર અને પ્રોફેશનલ શેફ દ્વારા ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન દીવ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ મિડ ડે મિલના સુપરવાઇઝર શીતલ એચ બામણિયા દ્વારા કરવામાં આવી રહેલ છે. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. દીવ જિલ્લામાં ટોટલ 17 સ્કૂલ છે, ગવર્મેન્ટમાં છે અને એક છે એડેડ સ્કૂલ છે, અને એ આજે 18 સ્કૂલના કુક કમ હેલ્પરની બે દિવસની ટ્રેનિંગ રાખવામાં આવેલી છે. કુક કમ હેલ્પર છે ઘણા વર્ષોથી પીએમ પોષણ સ્કીમની અંદર કામ કરતા રહ્યા છે અને સારું એવું ભોજન અમારે ત્યાં બનતો જ છે. ટોટલ 4088 સ્ટુડન્ટ છે એ રોજ ભોજન લે છે. આ બે દિવસની ટ્રેનિંગનો મુખ્ય હેતુ એ છે કે એક કુક આપણે જે કુક્ડ ફૂડ છે તેને હાઇજીન કેવી રીતના રાખી શકાય અને તેનો ટેસ્ટમાં કેવી રીતના વધારો કરી શકાય, જે ન્યુટ્રિશન છે એને પણ કેવી રીતના જાળવવાના છે. તો એના માટે આપણે આ બે દિવસની ટ્રેનિંગની અંદર એક સેશન છે એ ડૉક્ટર લેશે, એક સેશન છે ફૂડ ઇન્સ્પેક્ટર લેશે અને એક સેશન છે એ આપણા એક આપણા હોટલના પ્રોફેશનલ શેફ લેશે. જે ત્રણેય મુદ્દાને અમે આવરી અને આ મધ્યાહન ભોજન છે એ વધુમાં વધુ સારું કેવી રીતે